હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર. અમિત શાહે ગીર સોમનાથના કોડીનારમાં જનસભાને સંબોધન કર્યું. સભામાં અમિત શાહે લોકસભા ચૂંટણીમાં 26 બેઠક પર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાજપ અધ્યક્ષ અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. અમિત શાહ દિવસભર જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ આવશે બનાસકાંઠા. ડીસાના રિસાલામાં બીજેપી ઉમેદવાર પરબત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બીજેપી નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી. રાફેલ મુદ્દે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર વિવાદિત ટિપ્પણી કરતા મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે 23 એપ્રિલે વધુ સુનાવણી થશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ફતેપુર સિક્રીમાં જનસભા સંબોધી. રાહુલ ગાંધીએ ફતેપુર સિક્રીથી કોંગ્રેસના ન્યાયરથને બતાવી લીલી ઝંડી. યુપીમાં રાહુલ ગાંધીની રેલીમાં પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય જોડાયા. રેલીમાં કોંગ્રેસની ન્યાય રથયાત્રાને લીલી ઝંડી અપાઈ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં દીવ એરપોર્ટ ઉપર થશે રાહુલ ગાંધીનું આગમન. રાહુલ ગાંધી ગુજરાતમાં કરશે કોંગ્રેસની ચૂંટણીનો પ્રચાર. અહીંયા અમરેલી અને ભાવનગરમાં સંબોધશે જાહેરસભા. જૂનાગઢના વિસાવદરના મુખ્યમંત્રીની સભા રદ. અમિત શાહ સાથે કોડીનાર જવાનું થતા સભા રદ. મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ થતા કાર્યકરો થયા નારાજ. રીટાબેન પટેલે ભારે વિવાદ વચ્ચે ગાંધીનગરના મેયર તરીકેનો ચાર્જ સંભાળ્યો. ગાંધીનગરના મેયર તરીકે રીટાબેનનો કોંગ્રેસે વિરોધ કર્યો. ગાંધીનગરના મેયર ચાર્જ સંભાળે તે પહેલા અહીંયા વિવાદ થયો. કોર્પોરેશને પોલીસને બોલાવવાની ફરજ પડી. કોંગ્રેસના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે અહીંયા શાબ્દિક બબાલ થઈ અને ટપાટપી થઈ. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વિવાદ વકર્યો. કોંગ્રેસે વડોદરાના બેઠકના ઓબ્ઝર્વર શર્મિષ્ઠા મૈત્રેયીના કરી ફરિયાદ. કોંગ્રેસે મધુ શ્રીવાસ્તવને ચૂંટણી સુધી બેઠકથી દૂર કરવા માંગ કરી. ઓબ્ઝર્વરને મુક્ત અને ન્યાયિક ચૂંટણી થાય તેવી માંગ કરી. ઈડરના જાદરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની જાહેરસભા. ભાજપ ઉમેદવાર પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર. બનાસકાંઠામાં હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી, પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન. પાલનપુર પોલીસ હેડક્વાર્ટરમાં 14,272 જવાનો પોસ્ટલ બેલેટથી કરશે મતદાન. દ્વારકા વિધાનસભા પેટાચૂંટણી રદ થવાને લઈ મેરામણ ગોરિયા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે કેવિયેટ. પ્રભુબાને સ્ટે ન મળે તે માટે દાખલ કરશે કેવિયેટ. પ્રભુભા માણેકની અરજી સુપ્રીમ કોર્ટે 22 એપ્રિલ સાંભળશે. પ્રભુભા માણેકે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે માંગતી કરી છે અરજી. સુરત શહેરના પોલીસના કર્મચારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન. સુરત લોકસભા બેઠક માટે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે કરાયું મતદાન. સમગ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પર સર્ક્યુલેશન સર્જાતા વરસાદ અને માવઠાની પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું. ગત રાત્રે દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં માવઠું પડ્યું. સર્ક્યુલેશન સર્જાતા દરિયામાં આશરે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ. માવઠાના કારણે ખેડૂતોમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ. જખૌ સોલ્ટ કંપનીનું જહાજ વાતાવરણમાં પલટાના કારણે દરિયામાં ડૂબ્યું. ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાના લીધે જહાજ ડૂબ્યું. જોકે સમગ્ર ઘટનામાં 8 ક્રૂ મેમ્બર પૈકી 7ને બચાવી લેવાયા. સુરતમાં આંગણિયા પેઢી અને ડાયમંડ એસોસિએશન વચ્ચે બેઠક. આંગણિયા પેઢીના માલિકો વેકેશન પાડવાના મૂડમાં હોવાથી યોજાઈ બેઠક. આંગણિયા પેઢીના વેકેશનથી હીરા ઉદ્યોગને કરોડોની નુકસાનની ભીતિ. નર્મદા જિલ્લામાં ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાનનું આયોજન કર્યું. સરકારી કર્મચારી, પોલીસ કર્મી અને હોમગાર્ડ કર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું. નર્મદાના રાજપીપળા અને દેડિયાપાડામાં સુરક્ષાકર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું. 2 દિવસ પોસ્ટલ મતદાન કાર્યક્રમ ચાલશે.
આણંદની શૈક્ષણિક સંસ્થાઓએ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજ્યો. સાંસ્કૃતિક નૃત્ય સાથે મતદાન કરવાનો સંદેશ આપવા કાર્યક્રમ યોજાયો. આણંદમાં મતદાન માટે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ હાજર રહ્યા. કાર્યક્રમમાં મતદાન જાગૃતિ માટે શપથ લેવડાવવામાં આવ્યા. અમદાવાદ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીઓએ યુવા મતદારોને સંબોધીને પત્ર લખ્યા. 1,00,000 ફર્સ્ટ ટાઈમ વોટર્સ પોસ્ટ કાર્ડમાં અવશ્ય મતદાનનો સંદેશ પાઠવ્યો. મોરબી હળવદ યાર્ડ પાસે ખેડૂતોએ કર્યો ચક્કાજામ. વરિયાળીનો ભાવ રૂપિયા 1,300 થી ઘગડીને 900 પહોંચતા ખેડૂતો રોષમાં. જામનગરના કારાવળમાં પાક વીમા સહિતના પડતર પ્રશ્નોને લઈને ખેડૂતોનું વિશાળ સંમેલન. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ મામલતદારને આપશે આવેદનપત્ર. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. એસએમસીએ દરોડા દરમિયાન દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. સેટેલાઇટ વિસ્તારમાં આવેલા બીજલ બંગલોના એક મકાનમાંથી ઝડપાયો દારૂ. સ્ટેટ મોનિટરિંગ સેલે 6,80,000 કિંમતનો વિદેશી દારૂ અને 3 કાર જપ્ત કરી. અમદાવાદમાં ગેરકાયદે જાહેરાત કરતી દુકાનો સામે તવાઈ. એએમસીના પશ્ચિમ ઝોનના સ્ટેટ વિભાગે ગેરકાયદે 23 દુકાનો કરી સીલ. ચાણસ્મામાં તાલુકા પર્યાવરણ બચાવ સમિતિએ આપ્યું બંધનું એલાન. નવા કેમિકલ વેસ્ટ ડમ્પિંગ યાર્ડના વિરોધમાં વેપારીઓએ પાડ્યો સ્વયંભૂ બંધ. અમદાવાદના જમાલપુરમાં કૂતરાએ બાળકી પર કરેલા હુમલાના સીસીટીવીના દ્રશ્યો આવ્યા સામે. શ્વાનના આ હુમલામાં બાળકીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ફતેપુર સિકરીમાં જનસભાને સંબોધી. રાહુલ ગાંધીએ ફતેપુર સિકરીથી કોંગ્રેસના ન્યાયરથને બતાવી લીલી ઝંડી. સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાન વિવાદિત નિવેદન આપીને ફરી વિવાદમાં સપડાયા. આઝમ ખાન જયાપ્રદા વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણી કરીને ચો તરફથી ઘેરાયા છે. આઝમ ખાન વિરુદ્ધ રામપુરના શાહબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી. આઝમ ખાનની વિવાદિત ટિપ્પણી બાદ જયાપ્રદાએ પ્રથમવાર પોતાની પ્રતિક્રિયા આપી. જયાપ્રદાએ આઝમ ખાન ઉપર પ્રહાર કરતા કહ્યું કે આઝમ ખાન પોતાની આદતથી મજબૂર છે, પરંતુ આ વખતે તો આઝમ ખાને હદપાર કરી લીધી છે. જયાપ્રદા વિરુદ્ધ કરેલ અશ્લીલ ટિપ્પણી બાદ આઝમ ખાન ચોતરફથી ફસાયા. હવે રાષ્ટ્રીય મહિલા આયોગે આઝમ ખાનને ફટકારી છે નોટિસ. મહિલા આયોગે કહ્યું કે આઝમ ખાન સામે કડક પગલાં લેવાશે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અમેઠીમાં જાહેરસભા સંબોધી. સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું, રાહુલ 15 વર્ષથી અમેઠીથી લાપતા છે, હવે જનતા રાહુલને જવાબ આપશે. ચૂંટણી માટે ચાલુ છે ઝંઝાવાતી પ્રચાર. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટને જયપુરમાં રેલી. ચૂંટણી માટે ચાલ્યો છે ઝંઝાવાતી પ્રચાર પ્રસાર. ઉત્તરપ્રદેશમાં જ્યોતિરાદિત્ય, શીલા દીક્ષિત અને ભૂપેન્દ્ર હુડાની અલીગઢમાં રેલી. બેંક બેલેન્સને લઈ માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય અને સ્થાનિક પાર્ટીઓથી આગળ. બીએસપીએ ચૂંટણી પંચને આપેલી જાણકારી પ્રમાણે એનસીઆર અને સરકારી બેંકોના 8 ખાતાઓમાં 669 કરોડ રૂપિયા જમા છે. બીએસપીની સહયોગી સમાજવાદી પાર્ટી બેંક બેલેન્સને લઈ બીજા સ્થાન ઉપર. 2014 લોકસભા ચૂંટણીમાં ખાતું પણ ન ખોલી શકનાર બીએસપી પાસે 95.54 લાખ રૂપિયા કેશ છે. કોંગ્રેસ 196 કરોડની કેશ સાથે ત્રીજા સ્થાન ઉપર છે, તો ટીડીપી 107 કરોડ રૂપિયા સાથે ચોથા સ્થાને છે. પાંચમા સ્થાન ઉપર રહેલી ભાજપ પાસે 82 કરોડ બેંક બેલેન્સ છે. ભાજપનો દાવો છે કે 2017-18માં કમાયેલા 1,027 કરોડમાંથી 758 કરોડ ખર્ચી દીધા છે. એક્ટિંગથી નેતા બનેલ ઉર્મિલાની પ્રચાર કરવાની રીત ચર્ચામાં આવી છે. ઉર્મિલાએ નોર્થ મુંબઈના કાંદીવલી વિસ્તારમાં પ્રચાર કરવા પહોંચી જ્યાં કેટલાક યુવા ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમ્યા હતા ત્યારે તેમની સાથે તે મેચ રમવા લાગી. નાંદેડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક અનોખા ફેનની ચર્ચા તેજ થઈ છે. મોદીના અનોખા ફેને છેલ્લા 12 વર્ષથી ચપ્પલ પહેર્યા નથી. નાંદેડના ચાવાળા દીપક ઠાકુરે પ્રતિજ્ઞા લીધી છે કે નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બને.
લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવશે ગુજરાત. સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરે દર્શન કરીને પ્રચારની શરૂઆત કરશે. મહામંત્રી પ્રિયંકા ગાંધી અંબાજી મંદિર ખાતે દર્શન કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ત્યારબાદ 18 અને 20 એપ્રિલના રોજ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત આવશે. 18મી એપ્રિલે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં સભા ગજવશે તો 20મી એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં સભા કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો કરશે ગુજરાતમાં પ્રચાર. મનમોહનસિંહ, હાર્દિક પટેલ, શત્રુઘ્ન સિંહા, ઉર્મિલા માતુંડકર, અશોક ગેહલોત, રાજીવ સાતવ સહિતના 40 જેટલા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કરશે કોંગ્રેસનો પ્રચાર. બંને મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં કરશે પ્રચંડ પ્રચાર. 21મી એપ્રિલે ઉત્તર ગુજરાતની લોકસભા બેઠકો માટે કરશે પ્રચાર. સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રધાનમંત્રીની આગામી 17મી એપ્રિલના રોજ જાહેર સભા. હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ ખાતે યોજાશે સભા. ભાજપે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા ફરી 2 વખત આવશે ગુજરાત. 8 લોકસભા બેઠકો માટે કરશે પ્રચાર. 18મી એપ્રિલે આણંદ અને સુરેન્દ્રનગરમાં સંબોધશે સભા, ત્યારે 21મી એપ્રિલે પીએમ મોદી ઉત્તર ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર. આ તરફ 18મી એપ્રિલના રોજ સુષ્મા સ્વરાજ અને યોગી આદિત્યનાથ ગુજરાત આવશે. ગુજરાતમાં તેઓ ભાજપનો કરશે પ્રચાર. તમિલનાડુના રામેશ્વરમાં માછીમારી પર 61 દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 15મી એપ્રિલથી 15 જૂન સુધી બોટ સાથે માછીમારો કરવા પર પ્રતિબંધ છે. તમિલનાડુમાં આ સમયગાળો માછલીઓના પ્રજનનનો હોય છે.
ઝારખંડના ગિરિડીહના બિલભાઘાટમાં સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, અથડામણમાં સીઆરપીએફે 3 નક્સલીઓને ઠાર કરી હથિયાર જપ્ત કર્યા. ભૂતપૂર્વ ગવર્નર અઝીઝ કુરેશીએ પ્રધાનમંત્રી પર લગાવ્યા આરોપ, વડાપ્રધાન મોદીએ ષડયંત્ર દ્વારા કરાવ્યો પુલવામા હુમલો. નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને ફરી કર્યું સિસ્ફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો પાકિસ્તાનને જડબાતોડ જવાબ. પંજાબમાં ધામધૂમથી ઉજવાયું વૈશાખી પર્વ, અમૃતસરના સુવર્ણ મંદિરમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. વૈશાખી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, પંજાબના વિવિધ ગુરુદ્વારામાં ભક્તોની ભીડ ઉમટી. જેટ એરવેઝ માટે આજનો દિવસ મહત્વનો, જેટ એરવેઝ મેનેજમેન્ટ અને પાયલટ સંગઠનની આજે બેઠક, બેઠક બાદ નક્કી થશે કંપનીનું ભવિષ્ય. દિલ્હીના દિલકનોટ પ્લેસ પાસે ટિકટોક એપ્લિકેશન માટે વિડીયો બનાવવા જતા યુવાનનું થયું મોત, ગાલ ઉપર બંદૂક મૂકી વિડીયો બનાવતા ભૂલથી બંદૂકનું ટ્રિગર દબાયું જેને લઈ યુવકનું થયું મોત. મુંબઈના ખાર વિસ્તારમાં પૂર ઝડપે દોડતી બીએમડબ્લ્યુ કારે ટેક્સીને જોરદાર ટક્કર મારી, ટક્કરને કારણે ટેક્સી પલટી, પરંતુ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં. હરિયાણાના ગુરુગ્રામમાં આવેલા કાદીપુર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત, ગોડાઉન પાસે ઉભેલી કારમાં લાગેલી આગ ફટાકડાના ગોડાઉનમાં પ્રસરતા મોટી દુર્ઘટના સર્જાઈ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યને ગરમીમાં મળી છે રાહત, તો રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો. હવામાન વિભાગે 16 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદની આગાહી કરી. કચ્છના વાતાવરણમાં અચાનક પલટો, ભુજના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ. નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો, વાંસદા તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં. તાપીના સોનગઢમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, અચાનક વાતાવરણમાં બદલાવ આવતા ખેડૂતો ચિંતામાં. તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ અને વાલોડમાં રાત્રિ દરમિયાન પડ્યો હતો વરસાદ. જામનગરના વાતાવરણમાં અચાનક પલટો, સવારથી પવનની ગતિ વધતા વાતાવરણમાં ફેરફાર, પવનની ગતિને લઈ વાહન ચાલકો પણ હાલાકી. ઉત્પાદના બીજેપી એમએલએ મુકેશ પટેલ સાથે મોબાઈલ સ્નેચિંગની ઘટના બની છે. અહીંયા એમએલએ મુકેશ પટેલ મોર્નિંગ વોક સમય નીકળ્યા ત્યારે આ ઘટના બની. 43,30,000 નકલી નોટનો જથ્થો બનાસકાંઠાના પાલનપુરથી ઝડપાયો. રાજસ્થાનના બિકાનેરથી સુરત જતી બસમાંથી પ્રકાશ શર્મા નામના યુવકના થેલામાંથી 2,000 રૂપિયાની કુલ 2,165 નોટો ઝડપાઈ. બનાસકાંઠા ડીસામાં મોડી રાત્રે બાઇકની ચોરી, આ ઘટના થઈ સીસીટીવીમાં કેદ, પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. સોશિયલ સાઇટ ઇન્સ્ટાગ્રામમાં જુદી જુદી પ્રોફાઇલ બનાવી બીભત્સ મેસેજ કરતા આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. આણંદ ખાતે હોમિયોપેથીકનો અભ્યાસ કરી યુવતીએ ફરિયાદ કરતા આરોપીને ઝડપી લેવાયો. ફરિયાદી યુવતી હોમિયોપેથીકનો અભ્યાસ કરતી હતી, તે દરમિયાન આરોપી અભિષેક શર્માના સંપર્કમાં આવી. અમુક કારણોસર બંને વચ્ચે સંબંધ તૂટતા અભિષેક ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને યુવતીના બીભત્સ ફોટો મોકલતો યુવતીની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી પાડ્યો. અમદાવાદમાં ધંધામાં આર્થિક રીતે પાયમાલ કરવા વેપારીને હની ટ્રેપમાં ફસાવી તોડ કરનાર એક પત્રકાર મહિલા સહિત 4ની કરાઈ ધરપકડ. વેપારીને શંકા જતા અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. 17 લાખની ખંડણી માંગી 50,000ની કરાઈ હતી વસૂલાત. દરવાડા તાલુકાના ચેકપોસ્ટ ઉપર આચારસંહિતાની કોઈ અસર નથી. ડ્યુટી પર ફરજ બજાવતા હોમગાર્ડ સાથે 24 કલાકના સંવાદદાતાએ વાત કરતા જાણવા મળ્યું કે અહીંથી ગેરકાયદેસર દારૂ ભરેલા વાહનો નીકળતા હોય છે. સમગ્ર દાહોદ સાથે અન્ય જિલ્લાઓમાં પણ પહોંચાડવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં ગરમીના કારણે પક્ષીઓને પાણી પીવા 2,000 પાણીના કુંડા તેમજ પાણીની ચાટ સહિતની ચીજોનું વિતરણ કરાયું. કેમિસ્ટ એસોસિએશનને મેડિકલ કોમ્પ્લેક્સમાં કર્યું વિતરણ. દ્વારકાના ખંભાળિયામાં વીજ કર્મચારીનું વીજ શોક લાગતા મોત. 11 કેવીની લાઇન ચાલુ હતી, ભૂલથી ચાલુ લાઇનને અડી જતા થયું મોત. મૃતક કર્મચારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો.
ભરૂચ અંકલેશ્વર રેલવેની અડફેટમાં આવતા ત્રણ લોકોના થયા મોત. યુવક અને યુવતી આત્મહત્યા કરી હોવાની આશંકા. ત્યારે અન્ય એક યુવક અડફેટમાં આવતા મોત થયાની આશંકા. તો પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. અરવલ્લીના શામળાજી પાસે કન્ટેનરમાં આગ લાગી. મોડાસા ફાયર ફાઈટરે સમયસર આગ પર કાબુ મેળવતા ડ્રાઈવરે કંડક્ટરનો આબાદ બચાવ. આગ લાગતા વનરાજી બળીને ખાક. અરવલ્લીના મોડાસામાં ભાટકોટાના ડુંગર ઉપર આગ લાગવાનું કારણ અકબંધ. સ્થાનિકો અને વનકર્મીઓએ આગ ઉપર કાબુ મેળવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે સહયોગી દીક્ષિતા આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.